હેલો સ્ટુડન્ટ્સ સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આપણે આજે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર બાર નકશો સમજીએ તેનું સ્વાદેય જોવાના છીએ તો જલ્દીથી સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેના લીધે તમે આગળના વિડીયો પણ જોઈ શકો અને આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી ખાલી જગ્યાઓને યોગ્ય શબ્દ વડે પૂરો પહેલું મેપામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે જવાબ લેટિન બીજું નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે જવાબ ત્રણ ત્રીજું સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે જવાબ માનવસર્જિત તો સ્કાયલાઇન એજ્યુકેશન નહીં ચેનલમાં તમને બધા જ વિડીયો ગમતા હશે તો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો તમારી શાળાનું નામ કમેન્ટ કરી અને જણાવો પ્રશ્ન નંબર બે નીચે વિભાગ અ અને બ આપેલા છે તે વિગતો તમારે જોડવાની છે ચાલો જોઈએ પહેલું તો તમને જે નિશાનીઓ આપેલી છે એના જવાબો આ પ્રમાણે રહેશે પહેલી નિશાની છે પ્રમાણમાપની બીજી નિશાની પોસ્ટ ઓફિસની ત્રીજી નિશાની પોલીસ સ્ટેશનની ચોથી નિશાની આંતરરાષ્ટ્રીય સીમાની પાંચમી નિશાની નદીની ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર ત્રણ ખરા અને ખોટાની નિશાની કરો પહેલો સવાલ મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે જવાબ ખોટું બીજો સવાલ નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે જવાબ ખરું ત્રીજું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે જવાબ ખોટું ચોથું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે જવાબ ખોટું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જો તમારે પ્રશ્ન ત્રણ ના જવાબ લખાઈ ગયા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો પ્રશ્ન નંબર એક હેતુ આધારિત નકશાના પ્રકાર લખો જવાબ મુખ્ય બે પ્રકાર છે પહેલું પ્રાકૃતિક નકશા બીજું સાંસ્કૃતિક નકશા બીજો સવાલ રૂઢસજ્ઞા એટલે શું જવાબ નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે દાખલા તરીકે રેલ માર્ગ દર્શાવવા માટે આવી રેખા વપરાય આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે ત્રીજું ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે જવાબ ભારતમાં છ કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે સવાલ નંબર પાંચ ટૂંકમાં ઉત્તર આપો પહેલો સવાલ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો પહેલાં આપણે જોઈશું પ્રાકૃતિક નકશા પહેલો મુદ્દો પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે પ્રાકૃતિક નકશામાં બીજો પોઈન્ટ આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશામાં ભાગ છે સાંસ્કૃતિક નકશામાં બીજો પોઈન્ટ આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે સવાલ નંબર બે માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના બે ઉદાહરણો લખો પહેલું નાના માપના નકશાઓ અને બીજું મોટા માપના નકશાઓ નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે નાના માપના નકશાના બે ઉદાહરણો નકશાપોથીના નકશા બીજું દિવાલે ટાંગવાના નકશા ત્રીજો સવાલ નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાપ વિશે લખો નકશાના મુખ્ય ત્રણ અંગો છે પહેલું દિશા બીજું પ્રમાણમાપ અને ત્રીજું રૂઢસજ્ઞાઓ પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ પ્રમાણમાપ એક સેમી ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે આકૃતિ દોરી શકો ઉપર દર્શાવેલ પ્રમાણમાપ ઝીરો પર એ અને સો પર બી લખ્યું છે એ અને બી વચ્ચે એક સેમીનું અંતર છે આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળો વચ્ચેનું આંતરિક અંતર સો કિલોમીટર છે આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે તમે આકૃતિ તમારા પાઠમાં ભણાવ્યા મુજબ દોરી શકો છો પાઠ નં ચોથો સવાલ ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો પહેલો મુદ્દો ભારત ઉત્તર પૂર્વ ગોળાર્થમાં એશિયા ખંડનું દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે તે આશરે આઠ ચાર અને સાડત્રીસ છ ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે આવેલું છે ભારતનો પશ્ચિમ છેડો અડસઠ સાત પૂર્વ રેખાંશ વૃત પર અને પૂર્વ છેડો સત્તાણું પચીસ પૂર્વ રેખાંશ વૃત પર આવે છે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતો અઠાવીસ પાંચ પૂર્વ રેખાંશ વૃતના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે તેની પશ્ચિમ અરબસાગર દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વ બંગાળનો ઉપસાગર છે સાતમો પોઈન્ટ ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉત્તર સીમાએ ચીન નેપાલ ભૂટાન પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા જેવા દેશો આવેલા છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો સ્કાયલાઇન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોમાં તમને સ્વાધ્યાય લખવાનું ખૂબ જ ગમતું હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો પણ આનો લાભ લઈ શકે તેના માટે તમે આ વિડીયોની લિંક તેમની સાથે પણ જરૂરથી શેર કરજો સવાલ નંબર છ નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો તો અહીં જે નકશો આપેલો છે તેનું તમારે ધ્યાનથી અવલોકન કરવાનું રહેશે પછી તેની નીચે આપેલા સવાલના જવાબ લખવાના છે પહેલો સવાલ જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે જવાબ ઉત્તર દિશાએ બીજું મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે જવાબ પૂર્વ દિશાએ ત્રીજું અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે જવાબ ઉત્તર પૂર્વ દિશાએ ચોથું કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે જવાબ કર્ણાટક ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે જવાબ દમણ તો આવી જ રીતે બીજા બધા પાઠોનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવા માટે તમે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને હા આ વિડીયોમાં સ્વાદી લખવાની જો ખૂબ જ મજા આવી હોય તો તમે તમારી શાળાનું નામ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો